नमस्कार, जय हिंद, जय भारत। हूँ युवराज जडेजा। जे रीते गुजरात राज्य सरकार द्वारा एक विधेयक पसार करवामां आव्युं छे, खास करीने पेपर फूटवानी जे घटनाओ छे तेने लईने विधानसभामां जे बिल रजू करवामां आव्युं छे, तेमां जे प्रावधानो छे એ પ્રાવધાનોનું સાચી રીતે જે ઇમ્પ્લિમેન્ટ થશે તો જ કહી શકાય કે આ જે કાયદો જે બની રહ્યો છે એ સક્ષમતા પુરવાર કરશે। વર્તમાનમાં જે પેપરો ફૂટવાની ઘટના જે બની રહી છે 2013 થી લઈને અત્યારે 2023 સુધીમાં 14 વખત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટ્યા છે, જેમાં અત્યાર સુધી કહી શકાય ગોતપાટ કે એક્શન લેવામાં નહોતા આવ્યા, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર અને હવે જે પણ કાયદો બનાવવામાં આવી રહ્યો છે તેમાં એક કડક નિયમોની જે જોગવાઈ કરવામાં આવી છે તેનું સાચી રીતે અમલીકરણ થવું પણ એટલું જ જરૂરી છે, નહીતર ફક્ત જે આ કહી શકાય કે જે કાયદો છે એ કાગળ ઉપર જ રહી જશે, આવું ન બને એટલા માટે રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે આ જે કાયદો છે અત્યારે જે વર્તમાનમાં બની રહ્યો છે વિધેયક જે પસાર થઈ રહ્યું છે તેમાં એ પણ જોગવાઈ કરવાની જરૂરિયાત છે કે 2013 થી લઈને 2023 સુધીમાં જેટલા પણ પેપરો ફૂટ્યા છે તેના જે આરોપીઓ છે તેમાં જે પકડાયેલા જે કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ છે તેને પણ આ કાયદાની અંદર સમાવેશ કરવામાં આવે અને એને પણ છોડવામાં ન આવે। તો રાજ્ય સરકારને એક નમ્ર વિનંતી નમ્ર અપીલ છે કે આ કાયદો જે છે એ આવકાર્ય જ છે, પરંતુ જે કહી શકાય કે ઘોડા છોડી અને તબેલાને તાળા મારવાની જે નીતિ રીતિ અને જે મનસા રહી છે એ પ્રકારની મનસા એ વિદ્યાર્થીઓ માટે હાનિકારક છે। હવે આપણે બોધપાઠ લઈએ જાગ્યા ત્યારથી સવાર અને કહી શકાય કે હવે આ જે બાબતો છે એ ઘટનાઓ સંપૂર્ણ રીતે બંધ થાય, કેમ કે આ કાયદાથી વિદ્યાર્થીઓમાં ડર ચોક્કસપણે બેસશે, પરંતુ જે પેપર કૌભાંડીઓ છે જે પેપરના ભ્રષ્ટાચારીઓ જે પેપર ફોડનારા જે વ્યક્તિઓ છે એમાં જો કાયદાને સાચી રીતે ઇમ્પ્લિમેન્ટ એટલે કે એનું અમલીકરણ સાચી રીતે કરવામાં આવશે તો જ એમાં એ ડર બેસશે। એટલે રાજ્ય સરકારને આ માધ્યમથી અને વિપક્ષને પણ આ માધ્યમથી નમ્ર અપીલ છે, જેથી કરીને જ્યારે આ વિધેયક એ વિધાનસભામાં જ્યારે પસાર થાય ત્યારે એમાં કહી શકાય કે એક સજાગતાના ભાગરૂપે વિપક્ષની પણ ભૂમિકા એવી છે કે વિપક્ષે પણ આમાં ક્યાંય પણ કોઈ છટકબારી ન રહે એની પણ તકેદારી રાખે। જય હિન્દ, જય ભારત।